ડીસા ખાતે કાર્યરત ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે તાજેતરમાં જ ડીસા માર્કેટયાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો હતો અને ચેરમેન ગુવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનો વિરોધ દર્શાવી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર રહ્યા ન હતા આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને લઈ આજે ડીસા તાલુકામાં વસતા દેસાઈ સમાજના આગેવાનોની બેઠક માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં માવજીભાઈ દેસાઈ જે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય છે બાબુભાઈ પાનકુટા જે લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને આ બંને દ્વારા ડીસા માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સમાજના તમામ આગેવાનો એકત્રિત થઈ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ પગલાં લેશે તેવું આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી આ અંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા દ્વારા તમામ ડિરેક્ટરોને બેઠકમાં ન જવા માટે જણાવાયું હતું બીજી તરફ ડીસા માર્કેટયાર્ડમાં જે નવી ગાડીની ખરીદી કરવામાં આવી છે તેની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ખરીદી કરવામાં આવી છે અને જે ભીલડી ખાતે મકાનની વાત હતી તે પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે આમ ચેરમેન ગોવાભાઈ દેસાઈએ આજે સમાજને સાથે રાખી બેઠકમાં તમામ વિરોધીઓનો કાયમી અંત આવે તે માટેનું બેઠકનું આયોજન કર્યું હતું ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ ના કોક માણસોએ આડાવડું વાતાવરણ કર્યું એમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાવી છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછ્યા પછી ગાડી લાવી છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે બાજુમાં સિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર ધોંધરા જોતો ફોર્ચ્યુનર પાલનપુર જો તો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લઈ છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ નાન વાતાવરણ જોયું એટલે મી થોડા દાડા પછી જાહેરાત આવો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરી કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લઈને ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો એના જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર હાલ્યું ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપે લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી કરતી લેજો આપશે છેલ્લા ઘણા સમયથી માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈનો ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ડીસા માર્કેટયાર્ડમાં હાલ મોટા ભાગે જે ડિરેક્ટરો છે તે ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા છે અને તમામ મોટા ભાગે દેસાઈ સમાજમાંથી ડિરેક્ટરો ચૂંટીને આવ્યા છે પરંતુ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદે દેસાઈ સમાજમાંથી ગોવાભાઈ દેસાઈ હોવા છતાં પણ ડિરેક્ટરો તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે ડીસા માર્કડિયાટ ખાતે ગોવાભાઈ દેસાઈ દ્વારા સમાજના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં સમાજના આગેવાનોએ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને જે પણ સમાજના લોકો ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બરાસ આ આજે શહેરમાં આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોટથી અમારી મંડળીઓના વોટ છે એમને ચૂંટી કાઢ્યા એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેલ આવ્યો એ મેન્ડેલથી બધાય ચૂંટણના પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આવ્યો અને મેન્ડેટથી ગોવાભાઈની ચેરમેન બેહાર્યા હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ઓના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો દિશા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના હાથમાં સુકાન આવ્યું આ બાબુભાઈને એમને એના પછી એ લોકોએ ખાડે ખાડીને વીસ કરોડમાં ખાલી દીધો

એટલે આ લોકો નથી હોવડાતું ગોવા ભાઈ ભ્રષ્ટાચાર ના એ તો એ રાઇઝ ચાલે છે અમે કોઈ આવતા નથી કોઈ સમાજ અમને અમે અમે પચાસ વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છો આ જમીન મારી ખરીદેલી છે આ ડીજા એપીએમ ની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ દાળ ગોવાભાઈ પણ ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવા ભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે આજે જે માર્કેટનો પાછળ કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં શેક નથી થઈ શકે તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હા તમારું શું માનવું છે નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં બાબુલાલે પૂરા સેટ નહીં ત્યાં જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે મૂળ ભાજપી નથી અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી ત્યાં કહેવાનો એમને અધિકાર નથી જ બીજું આજ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે રકાસ કાઢવા બેઠા છે બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈને મન દુખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ફોરમ છે સમાજના આગેવાનો છે એમને કહો આ મીડિયા છે અરજીઓ છે આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું